અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષને રામરામ કરી ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે બગસરા તાલુકાના હાલેરિયા ગામના વતની અને અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે રવજીભાઈ વાઘેલા ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડે ભાજપના કેસ ફેરાવી આવકારતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દારીસ બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર ચિરાગભાઈ પરમારના અર્થાર્થ પ્રયત્નો અનેક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે, ત્યારે ફરી કોંગ્રેસ પક્ષમાંથી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા લવજીભાઈ વાઘેલાએ વિધિવત ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયાએ ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં તેમને આવકાર્યા હતા. આજે હું વિધિવત લવજીભાઈ વાઘેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરેલી જે રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ જે રામ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો, રામ મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું લાગણીથી જોડાયેલ છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.